પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈને સમગ્ર દેશમાં આક્રોશ છે ત્યારે કલોલ તાલુકાના ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી નજરે પડી. તો કલોલ તાલુકાના આસપાસના ગામના ક્ષત્રિય સમાજ, વડીલ આગેવાનો, મહિલા અને યુવાનો મોટી સંખ્યામાં કલોલ તાલુકાના પાનસર ગામમાં ઉપસ્થિત રહ્યા ત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા પાર્ટ ટુની જાહેરાત કરવામાં આવી છે. તો ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટીના ક્ષત્રિય સમાજના કેટલાક આગેવાનો પણ કાર્યક્રમમાં ઉપસ્થિત થઈ ભાજપને વોટ નહીં આપવા સોગંદ ખાધા ત્યારે ક્ષત્રિય સમાજનો ધર્મરથ પહેલી તારીખે માણસ તાલુકાના જામણા ખાતેથી સવારે 8 વાગે નીકળી કલોલ તાલુકાના વેડા, ખરજ, ડાભી, પલિયણ, નવાસોજા, નારદીપુર, કાંઠા, ધમાસણા તેમજ બીજી તારીખે 11 કલાકે કલોલમાં ક્ષત્રિય સમાજના ધર્મરથની સમાપ્તિ કરાશે. આ વિરોધ દરમિયાન મહિલાઓ દ્વારા જણાવવામાં આવ્યું કે અમને મોદી સામે વિરોધ નથી, પણ ભાજપે અમારી વાત ન સાંભળી, તેથી હવે અમે કોઈ પણ સંજોગોમાં ભાજપને વોટ નહીં આપીએ અને તેમનું અભિમાન ઉતારીશું. દરેક મોટા મોટા ધર્મ સ્નાનો છે ત્યાંથી ધર્મમાં રથ નીકળવાના છે અને દરેક રાજપૂતો તો ભાજપ વિરુદ્ધ વોટ આપવાના જ છે, પણ ભાજપ જે રાજપૂતો સાથે બીજા સમાજના લોકો છે એમને સાથે રાખીને એમનું બી વોટિંગ અમે અમારે ભાજપ વિરોધી કરાવવાનું છે. અમારે પુરુષોત્તમ રૂપાલાએ જે અમારી બેન દીકરીઓ માટે નિવેદન કર્યું એના માટે અમે બહુ આજીજી કરી, પણ તે છતાં અમારી છોકરી નહીં. એટલે અમે દરેક સમાજને જોડે રાખીને પાર્ટ ટુ અમે શરૂ કર્યું છે. ગામે ગામ અમારો ધર્મરથ પર છે, અમે ગામે ગામ સભાઓ કરીશું. આજે પાનસર મુકામે કરોડ તાલુકા રાજપૂત યુવા સંઘ, ત્રણેય સેનાના બધા આગેવાનો ગામના ભેગા થઈ, મોટી સંખ્યામાં ભેગા થઈ, એકત્રિત થઈ ભાજપના રાઈ અને રૂપાણા એક જ મહત્વનો છે, ભાજપને ક્ષત્રિય સમાજ મહત્વનો નહીં, એનો અમે નિર્દેશ આપવા માટે આજે કરણી સેના તથા તમામ તાલુકા રાજપૂત સમાજ, પાનસર રાજપૂત સમાજ તથા આજુબાજુના તમામ તાલુકાના રાજપૂત સમાજો એકત્ર થઈ અમે એક પ્રતિજ્ઞા લીધી છે કે ભાજપ ભગાવો, દેશ બચાવો. અમારી કલોલ તાલુકા રાજપૂત સમાજની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર જિલ્લા રાજપૂત સમાજ સંકલન સમિતિના દિશા નિર્દેશ પ્રમાણે અમે આ મિટિંગનું આયોજન કર્યું હતું. હવે અમારું પાર્ટ ટુ આંદોલનની શરૂઆત થઈ છે, તો એ શરૂઆત માટે અમે હવે કલોલ તાલુકાની અંદર ધર્મરથનું આયોજન કર્યું છે. જે ધર્મરથ કલોલ તાલુકાના દરેક ગામડે ગામડે ફરશે, ગામડે ગામડે ફરી ક્ષત્રિય સમાજને એક જૂથ બનાવવાનો પ્રયત્ન કરીશું અમે અને અન્ય સમાજોને અમારી સાથે સાંકળવાનો પ્રયત્ન કરીશું, જેથી કરીને અમે ભાજપને આ અસ્તિત્વની જે રાજપૂત સમાજની અમારી લડાઈ છે એ લડાઈની અંદર રાજપૂત અસ્મિતા અને અસ્તિત્વ બંને ભાજપને બતાવવા માંગીએ છીએ.